ખેડાના ગલતેશ્વર તાલુકાના બડાદા ગામે બે કોરોના પોઝિટિવ કેસો આવતા વડ ફળિયાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના બલાઢા ગામમાં તારીખ 15/8/2020 રોજ વાતચીત મારફતે જાણવા મળેલ કે પટેલ હિમેનકુમાર તથા તેમના પત્ની વડોદરા તેમના ભાઈના ઘરે ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ થોડા દિવસ પછી શરદી ઉધરસ હોવાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘરોલી ખાતે સારવાર અર્થે ગયેલા હતા. ત્યારે 15/8/2020 રોજ COVID-19 રેપિડ ટેસ્ટ કરાવવામાં આવતા પોઝિટિવ માલુમ પડેલ હતો, જેમાં એમના ઘરના સભ્યોની સંખ્યા 8 જણાની છે, જેમાંથી પટેલ હિમેનકુમાર અને તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ કેસની જાણ થતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘરોલી સ્ટાફ દ્વારા 37 ઘરના સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી તથા 37 ઘરોને સેનિટાઈઝ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે. પોઝિટિવ કેસની જાણ થતાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું. ત્યારે આજ રોજ બરાડા ગામ પ્રાંત કલેક્ટર સાહેબ, શ્રી નાયબ મામલતદાર, શ્રી ગળતેશ્વર તાલુકા વિકાસ અધિકારી, ગળતેશ્વર તાલુકા PSI તથા સરપંચ તલાટીશ્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર આવી ચકાસણી કરેલ છે અને બલાઢા ગામના વડ ફરિયાને પોલીસ બંદોબસ્ત મૂકી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલ છે. ત્યાં આસપાસના તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે સેનિટાઈઝર અને માસ્કનો સંપૂર્ણ ઉપયોગ કરવો અને ઘરની બહાર કામ સિવાય નીકળવું નહીં. જ્યાં સુધી બંને દંપતીનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી લોકડાઉનના નિયમોનું પાલન કરવામાં જણાવવામાં આવેલ છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા.